વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. ચોમાસા પહેલા વાવાઝોડાની આવી રહી છે મોટી આફત. વરસાદ પહેલા રેમલ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે તો બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે. વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન. કાલે સાંજે 5:30 વાગે લો માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડામાં તે ફેરવાઈ શકે છે. રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે આ વાવાઝોડું. ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ. તો વાવાઝોડાની ગતિ 170 કિલોમીટરની આસપાસ રહી શકે છે. વાવાઝોડાના લીધે દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતાઓ છે. તો ગુરુવારથી રવિવાર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ચોમાસું એક તરફ નજીક છે, એક તરફ ગરમીનો પ્રકોપ છે. ત્યાં સમુદ્રમાં આજે વાવાઝોડું છે તે બની રહ્યું છે અને આ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે. દરિયો તોફાની બન્યો છે જેના કારણે ગુરુવારથી રવિવાર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. देखिए अभी लो प्रेशर है, अभी आने वाले टाइम में 24th डिप्रेशन बनेगा, फिर इसका नॉर्थ ईस्टवर्ड मूवमेंट है. તો વરસાદ પહેલા રેમલ વાવાઝોડાનો ખતરો છે જે વધી ગયો છે. ભારે પવન પણ ફૂંકાવાનો છે. 170 કિલોમીટરની આસપાસનો પવન ફૂંકાવાનો છે. તો અમારા સહયોગી હિમ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિમ, આ જે વાવાઝોડું છે ક્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ વાવાઝોડાથી ગુજરાત પર શું અસરો થશે, ગુજરાત પર ત્રાટકશે કે કેમ, આપ અમને ભિંડીના માધ્યમથી સમજાવો. સૌથી પહેલા તો સારી વાત એ છે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે, એટલે ગુજરાત ઉપર આની અસર નહીવત જોવા મળશે. બની શકે કે વરસાદ આવે, થોડી જે અત્યારે ગરમી છે એ ઓછી થાય, પણ ગુજરાત ઉપર આની બહુ મોટી અસર જોવા નહીં મળે. આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો આ બંગાળની ખાડી છે અને અહીંયા હાલ તમને કોઈ સિસ્ટમ સક્રિય થતી નહીં દેખાય, પણ સમય જતાં જતાં અહીંયા પવનની ગતિ વધવાની છે અને પછી એ સિસ્ટમ સક્રિય થશે. કોઈ પણ વાવાઝોડું સર્જાય તો પહેલાં એ સિસ્ટમ ત્યાં સક્રિય ના હોય, પછી લો પ્રેશર થાય, પછી એ ડિપ્રેશનમાં ફેરવાય, ડીપ ડિપ્રેશન થાય ને પછી સાયક્લોનમાં ફેરવાતું હોય છે. આજે 23 તારીખ છે, 4 વાગ્યાનો સમય છે, હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પણ હવે ધીરે ધીરે જેમ આપણે આગળ વધીએ તો હવે અહીંયા 24 તારીખની આજુબાજુ એટલે કે આવતીકાલે એ લો પ્રેશરમાં સર્જાઈ રહ્યું છે અને એની ગતિ પણ વધી રહી છે. પછી 25 તારીખે આપણે જોઈએ તો લો પ્રેશર એ પછી ડિપ્રેશનમાં ફેરવાશે અને એના પછી ડીપ ડિપ્રેશનનો સ્ટેજ આવે છે અને ત્યારે સાયક્લોનમાં પરિણમતું હોય છે, જેની અસર પશ્ચિમ બંગાળના કિનારા ઉપર થવાની છે. આ ભારતનો નકશો છે ને, અહીંયા તમે જોઈ શકો છો. એવું નથી કે ખાલી પશ્ચિમ બંગાળ ઉપર આની અસર થશે, આ બાજુ બાંગ્લાદેશમાં પણ એની અસર થવાની છે અને 170 કિલોમીટર પ્રતિ કલાકની આજુબાજુ પવન ફૂંકાવાનો છે. માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે કે આટલા દિવસોમાં ક્યાંય ખેતી કરવા ના જાય, દરિયામાં ખેતી કરવા ના જાય, કારણ કે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવાના છે. નોર્મલી આપણે જોયું છે કે ચોમાસું જ્યારે આવવાનું હોય છે ત્યારે ગુજરાતમાં પણ એની અસર જોવા મળતી હોય છે. અરબ સાગરમાં એકાદ બે ચક્રવાત દર વર્ષે સર્જાતા હોય છે. આ વખતે શરૂઆત બંગાળની ખાડીમાં થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં બની શકે કે અન્ય કોઈ વાવાઝોડું આવી શકે છે. પણ અહીંયા સ્થિતિ એવી છે કે હાલ ભારતના જે દરિયાકાંઠા છે ત્યાં કોઈ મોટી અસર નથી, પણ આવતીકાલથી અસર થવાની ચાલુ થશે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને નોર્થ ઈસ્ટમાં પણ આની અસર દેખાઈ શકે છે. અવની જી, બિલકુલ થી આભાર હિમ તમામ વિગતો બદલ. તો બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે, ડિપ્રેશનમાં, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને સાયક્લોન થશે. પરંતુ દરિયો છે જે ભારે તોફાની બની ગયો છે અને જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. તો બંગાળની ખાડીમાં વાવાઝોડું અત્યારે સમગ્ર દેશમાં જો વાત કરીએ તો ગરમી છે જે વધી રહી છે, તાપમાનનો પારો છે તે હાઈ થઈ ગયો છે. ટૂંક સમયમાં એટલે કે લગભગ 31 મે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થવાનો છે. ચોમાસું 1 થી 2 દિવસ વહેલા પ્રવેશવાનું છે, પરંતુ તે દરમિયાન આ વાવાઝોડાનું સંકટ છે જે જોવા મળી રહ્યું છે. તો વાવાઝોડાની આ મોટી આફત આવી રહી છે. વરસાદ પહેલા રેમલ વાવાઝોડાનો આ ખતરો વધી ગયો છે. બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે. વાવાઝોડું બનવાનું
હવામાન વિભાગે અનુમાન કર્યું છે. આવતીકાલે સાંજની વાત કરીએ તો લગભગ 5.5 કલાકની આસપાસ લો માર્ક પ્રેશર જે ડિપ્રેશનમાં ફેરવાશે, ત્યારબાદ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ સાયક્લોન આવે છે. એટલે હવે પશ્ચિમ બંગાળના તટે આ વાવાઝોડું અથડાશે. હવે આ વાવાઝોડું જ્યારે હિટ કરશે ત્યારે કેટલી ખાના ખરાબી કરશે તે જોવું રહ્યું. તો વધુ એક વખત સહયોગી હિમ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિમ, આજે વાવાઝોડું છે તે લગભગ કઈ તારીખ સુધી પશ્ચિમ બંગાળના તટે ટકરાશે અને કેટલી ખાના ખરાબીની સંભાવનાઓ છે જે વ્યક્ત કરવામાં આવી છે? બિલકુલ, રવિવારે સાંજે અવની આ વાવાઝોડું ટકરાઈ શકે છે. આપણે વિન્ડી ઉપર તો જોયું, હવે હા એક વિડીયો છે, આ ઝૂમ અર્થનો વિડીયો છે અને જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે એની તીવ્રતા કેટલી હોય છે અહીંયા જોઈ શકાય છે. કેટલી ઝડપથી, 4 સેકન્ડનો જ વિડીયો છે પણ તમે અહીંયા તીવ્રતા જુઓ. પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ જ્યારે આટલી ઝડપથી પવન ફૂંકાય એટલે જે દરિયાકાંઠાના વિસ્તારો હોય એમાં કેટલી અસર થતી હોય છે આ વિડીયોની તીવ્રતા પરથી અંદાજો લગાવી શકાય છે. કારણ કે વાવાઝોડું ધીરે ધીરે સક્રિય થતું હોય છે અને પછી એની જે પવનની ગતિ હોય છે એ વધતી હોય છે. આપણને યાદ હોય તો વિપોર્જય વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી રીતે થઈ હતી, આ એનથી પણ એની આજુબાજુની ગંભીરતા એને છે આ વાવાઝોડાની. 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા પવન ફૂંકાઈ શકે છે. ઝૂમ અર્થનો આ વિડીયો છે અને ધીરે ધીરે આ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે એ મોટું થશે, ડિપ્રેશનમાં ફેરવાશે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી સાયક્લોનનું રૂપ ધારણ કરશે. અને આ જેટલો વિસ્તાર તમને અહીંયા દેખાઈ રહ્યો છે, કોલકાતા હોય, બાંગ્લાદેશ હોય, આ બાજુ રાયપુર હોય, ભુવનેશ્વર હોય, આ તમામ જગ્યા, ઇવન હૈદરાબાદમાં પણ અને આપણા ગુજરાત સુધી, ગુજરાતમાં ઓછી અસર દેખાશે પણ વાતાવરણ ગુજરાતમાં પણ બદલાવાનું છે. પણ ફરી એકવાર આ વિડીયોને આપ જોઈ શકો છો કે 25 મે અહીંયા તારીખ છે અને 24 મેની સ્થિતિ આ છે અને 25 મેને આની જે ઝડપ છે જોરદાર વધી જવાની છે. 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને ના પાડી દેવામાં આવી છે. આજુબાજુના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં સૂચના આપી દેવામાં આવી છે, એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારોને ખાલી પણ કરી દેવામાં આવ્યા છે. મતલબ કે આગામી દિવસોમાં ખાલી કરવામાં આવશે. પણ અહીંયા ફરી એકવાર આ ઝડપ જોવો જે વિંડીમાં આપણે નથી જોઈ શકતે અહીંયા તમને જોવા મળે છે. કારણ કે અહીંયા તીવ્રતા દેખાય છે. હવે વિસ્તારો જોઈ લો તો કોલકાતા છે, બાંગ્લાદેશ છે, આ બાજુ નોર્થ ઇસ્ટમાં એની થોડી ઘણી અસર દેખાશે અને ભુવનેશ્વર, હૈદરાબાદ આ તમામ જગ્યાએ આ વાવાઝોડાની અસર દેખાઈ શકે છે. અવની, જે બિલકુલથી કોલકાતામાં અસર દેખાશે, ઓડિશામાં અસર દેખાશે, પરંતુ કોલકાતામાં ખાસ કરીને હવામાન વિભાગે જે આમ સામાન્ય રીતે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવતી હોય છે, અત્યારે કોઈ બી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? કરવામાં નથી આવી પણ જેમ જેમ દિવસ પસાર થશે, મતલબ કે આવતીકાલે અસર થવાની છે, એના પછીના દિવસે અસર થવાની છે અને ત્યારે વ્યવસ્થાઓ કરવામાં આવશે તંત્ર દ્વારા. પણ ફરી એકવાર આ વિડીયોને જેવો, કારણ કે 170 કિલોમીટરની પ્રતિ કલાકનો પવન હોય એટલે સ્વાભાવિક રીતે વ્યવસ્થાઓ કરવામાં આવતી જ હોય છે, તંત્ર એલર્ટ જ હોય છે. પણ આપણા દેશમાં આટલો જે વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, આ તમામ જગ્યાએ આની અસર થવાની છે અને એના ભાગરૂપે વ્યવસ્થાઓ કરવામાં આવશે. કેટલું દૂર છે પશ્ચિમ બંગાળથી આ વાવાઝોડું હિમ? બિલકુલ, અત્યારે વાવાઝોડું નજીક આવી રહ્યું છે. આવતીકાલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને રવિવારે આ વાવાઝોડું ટકરાઈ શકે છે. એટલે એની ગતિ આગળ વધી રહી છે. કોઈ પણ વાવાઝોડું હોય અવની, એની ગતિ ધીમે ધીમે વધતી હોય છે. જ્યારે દરિયામાં દૂર હોય ત્યારે એમાં અસર ના હોય, પછી એ સાયક્લોનમાં ફેરવાય, એની વચ્ચેની એક આખી પ્રોસેસ હોય, લો પ્રેશર હોય, પછી એ ડિપ્રેશનમાં ફેરવાય, ડીપ ડિપ્રેશનમાં ફેરવાય ને એના પછી એની ગતિ વધે. એ જે એની પ્રોસેસ હોય છે એમ એની ગતિ વધતી હોય છે. જે ફાઇનલ હાલ આંકડો આવ્યો છે એના પ્રમાણે 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન છે ફૂંકાઈ શકે છે. અત્યારે આ સ્થિતિ તમે જોઈ શકો છો કે 25 તારીખે આવી સ્થિતિ અહીંયા જોવા મળશે અને આટલા વિસ્તારોમાં એની અસર જોવા મળી શકે છે. જી બિલકુલથી, આભાર હિમ તમામ વિગતો બદલ.